નમસ્કાર, હું ભૂતિયા હિરલ આપ સૌનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત કરું છું. આજનો મારો ટોપિક છે માનસિક અક્ષમતા. માનસિક અક્ષમતા એટલે એવી અક્ષમતા કે જે બાળકને તેના વય જૂથના અન્ય બાળકો દ્વારા સામાન્ય સંજોગોમાં કરી શકાતી સામાન્ય માનસિક પ્રક્રિયાઓ કરવાને અસમર્થ બનાવે, જેના કારણે બાળકોનો બૌદ્ધિક વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેઓ અમુક મનોવૈજ્ઞાનિક, વાર્તનિક અને શારીરિક સમસ્યાઓ અથવા બીમારીનો ભોગ બને છે. પરિણામે તેઓ તેમની વય કક્ષાના સરેરાશ બાળકો કરતા સાર્થક રીતે ઓછું માનસિક, સામાજિક અથવા વર્તનિક અનુકૂલન ધરાવતા હોય છે અને તેમનો બુદ્ધિઆંક 25 થી 70 ની વચ્ચે હોય છે. માનસિક અક્ષમતા ધરાવતા બાળકોના લક્ષણો. 1. લગભગ 18 વર્ષ સુધીના વિકાસાત્મક સમયગાળામાં માનસિક અક્ષમતાના લક્ષણો જોવા મળે છે. 2. આવા બાળકો તેમના દૈનિક કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે અથવા ધીમી ગતિએ કરતા હોય છે. 3. તેમનો આત્મવિશ્વાસ ઓછો હોય છે. 4. આવા બાળકોની અધ્યયન ક્ષમતા તેમની વય કક્ષાના બાળકો કરતા ખૂબ જ ઓછી હોય છે. 5. તેમનો ભાષા વિકાસ સામાન્ય બાળકો કરતા ઓછો થયેલો હોય છે. 6. આવા બાળકો સાર્થક રીતે તર્ક, ચિંતન અને કલ્પના કરવામાં મુશ્કેલી અનુભવે છે. માનસિક અક્ષમતાના કારણો. 1. છે અકસ્માત. અમુક વખતે અકસ્માતને કારણે માથા પર અથવા મગજ પાર આઘાત લાગવાથી બાળકના મગજ પર અસર થાય છે, જેના કારણે તે આંશિક અથવા સંપૂર્ણ મગજ પરનો નિયંત્રણ ગુમાવી દે છે. પછી છે ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ. અમુક વખતે માતાના ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ થાય છે, જેના કારણે બાળક અમુક માનસિક ક્ષતિ સાથે જન્મ લે છે. પરિણામે તે અમુક અથવા તમામ પ્રકારની માનસિક ક્રિયાઓ કરવાને અસમર્થ બને છે. બીમારી. અમુક વખતે ગંભીર બીમારી, લાંબી બીમારી, મનોવૈજ્ઞાનિક બીમારીને કારણે બાળકના મગજનો પૂરતો વિકાસ થતો નથી, જેના કારણે તે અમુક અથવા તમામ પ્રકારની માનસિક ક્રિયાઓ કરવાને અસમર્થ બને છે. અયોગ્ય ઉછેર. અમુક માતા પિતા તેમના બાળક પર વધુ પડતું નિયંત્રણ રાખતા હોય છે. અમુક માતા પિતા બાળકને હંમેશા ડરાવીને રાખતા હોય છે, જેના કારણે તેનો માનસિક વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેઓ માનસિક બીમારીનો ભોગ બને છે, જે છેવટે માનસિક અક્ષમતામાં પરિણમે છે. હવે છે માનસિક અક્ષમતાની કક્ષા. તેમાં 1. છે કે અતિ ગંભીર માનસિક અક્ષમતા છે તો એ 20 થી નીચું તેનો આંક હોય છે. પછી છે ગંભીર માનસિક અક્ષમતા તો 21 થી 35 ની વચ્ચે હોય છે. પછી છે સામાન્ય માનસિક અક્ષમતા તો તે 36 થી 51 ની વચ્ચે હોય છે. અલ્પ માનસિક અક્ષમતા કે જે 52 થી 67 ની વચ્ચે હોય છે. હવે છે કે માનસિક અક્ષમતા ધરાવતા બાળકો માટેની અધ્યાપન વ્યૂહરચના. માનસિક અક્ષમતા ધરાવતા બાળકો માટેની વિશિષ્ટ શાળાઓમાં તેઓ શાળાઓમાં તો તેમને શિક્ષણ આપવા માટેની વિશિષ્ટ તાલીમ મેળવેલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે અને વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવે છે. સૌ પ્રથમ તો તેમના શિક્ષણ માટે વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક શાળામાં થવી જોઈએ. જો આવું શક્ય ન બને તો આવા બાળકોના શિક્ષણ હેતુ શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ. શાળામાં સહકારી શિક્ષણનું વાતાવરણ ઉભું કરવું જોઈએ, જેથી માનસિક અક્ષમતા ધરાવતા બાળકો અને સામાન્ય બાળકો મદદરૂપ થઈ શકે. જે સામાન્ય બાળકોને આવા બાળકોના શિક્ષણમાં મદદરૂપ થવા માટેની જવાબદારી સોંપવામાં આવી હોય તેમની સાથે શિક્ષકોએ અમુક સમયાંતરે ચર્ચા કરવી જોઈએ અને પૂરતું માર્ગદર્શન આપવું જોઈએ. ખેલ આધારિત અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ કરી આવા બાળકોને શિક્ષણ આપવું જોઈએ. આવા બાળકો ખૂબ જલ્દીથી ખીજાઈ જતા હોય છે અને અથવા સામેવાળી વ્યક્તિની વાતો તરત સ્વીકારતા નથી, તેથી શિક્ષકે ખૂબ જ ધીરજ સાથે આવા બાળકો સાથે મૌખિક આંતરક્રિયા કરવી જોઈએ. શિક્ષકે વ્યક્તિગત ધોરણે અમુક સમયાંતરે તેમની સાથે ચર્ચા કરીને તેમની શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વ્યક્તિગત ધોરણે પ્રયત્નો કરવા જોઈએ. થેન્ક યુ.
નમસ્કાર, હું કુછડિયા રૂપી આજના આ ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અક્ષમ બાળકમાં જોવા મળતી ડિસ્લેક્સિયાની ખામી વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ ડિસ્લેક્સિયાનો અર્થ. ડિસ્લેક્સિયા એ બાળકના વાંચનની અક્ષમતા સાથે સંકળાયેલો રોગ છે. યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે ડિસ્લેક્સિયા એ અધ્યયનની અક્ષમતા છે જે વ્યક્તિની વાંચન, લેખન, જોડણી, લખવાની અને અમુક વખતે બોલવાની ક્ષમતામાં અવરોધો પેદા કરે છે. ડિસ્લેક્સિયા એટલે કે ડેવલપમેન્ટલ રીડિંગ ડિસઓર્ડર, DRD તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગને કારણે વાંચન કરતી વખતે અક્ષરો ઓળખવામાં ભૂલ થાય છે. સામાન્ય રીતે બાળક ડ અને ક, ટ અને હ, ચ અને મ, શ અને રા જેવા ભળતા અક્ષરોને ઓળખી શકતું નથી. અમુક વખતે તો તેને અક્ષરો અને આંકડાઓમાં ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાતી હોય છે. પરિણામે તે યોગ્ય રીતે વાંચન નથી કરી શકતું. ડિસ્લેક્સિયાના કારણો. મગજમાં થતી માહિતી પ્રક્રિયાની ખામીને કારણે ડિસ્લેક્સિયાનો રોગ થાય છે. મગજના જે ભાગમાં ભાષાનું અર્થઘટન થાય છે અથવા અક્ષરો અને અંકોની ઓળખ થાય છે તેમાં આવતી ખામીને કારણે આ રોગ થાય છે. સામાન્ય રીતે જ્યારે બાળકોને અક્ષરો કે અંકો પહેલી વખત શીખવવામાં આવે છે ત્યારે તેની સામે અક્ષરો લખીને અને બોલીને રજૂ કરવામાં આવે છે. જેમ કે બોર્ડ પર ક લખીને સાથે સાથે ક કમળનો ક એમ બોલવામાં પણ આવે છે. પરિણામે બાળક અક્ષરોને અવલોકીને અને સાંભળીને એમ બંને રીતે અક્ષરોને ઓળખવાનો પ્રયત્ન કરે છે. બાળકના મગજમાં દ્રશ્ય એટલે કે જોયેલા અક્ષરો અને અવાજ એટલે કે સાંભળેલા અક્ષરો એક સાથે જાય છે અને ત્યાં એ બંનેનું સંકલન અને જોડાણ થાય છે. તેના મગજમાં અક્ષરનું પ્રત્યક્ષીકરણ થાય છે. ત્યારબાદ બાળકની સામે તે અક્ષર લખીને રજૂ કરવામાં આવે ત્યારે તેને મ માં તે અક્ષરનો ઉચ્ચાર યાદ આવે છે અથવા તેની સાથે અક્ષર બોલવામાં આવે છે અને ત્યારે તેને અક્ષરોનું લખાણ યાદ આવે છે. આ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ ડિસ્લેક્સિયા વાળા બાળકોના મગજમાં આ બંનેનું યોગ્ય રીતે જોડાણ નથી થતું. તેથી તેની સામે જ્યારે લેખિત સ્વરૂપે ફરીથી એકનો એક અક્ષર રજૂ કરવામાં આવે ત્યારે તે ભળતા અક્ષરો બોલે છે અથવા તે સાચી રીતે વાંચી શકતું નથી. નેક્સ્ટ. ડિસ્લેક્સિયાના લક્ષણો. ડિસ્લેક્સિયાના લક્ષણો નીચે જણાવ્યા પ્રમાણે છે. લખેલા અક્ષરો વાંચતી વખતે બાળકને ભળતા અક્ષરો દેખાય છે. અક્ષરો જોઈને બાળક તેને ઓળખી શકતું નથી. તેના મગજમાં અક્ષર અને તેના ઉચ્ચાર વચ્ચેનું જોડાણ થતું નથી. તે ઉચ્ચારને આધારે અક્ષરને ઓળખી શકતું નથી અને અક્ષર વાંચીને તેનો સાચો ઉચ્ચાર કરી શકતું નથી. બાળક લાંબા લાંબા વાક્યોનું અર્થઘટન કરી શકતું નથી. પછી આ રોગથી ગ્રસ્ત બાળક મંદ બુદ્ધિના નથી હોતા. તેમનો બુદ્ધિઆંક ઊંચો પણ હોઈ શકે છે. ત્યારબાદ તેમને ફક્ત વાંચન લેખનની મુશ્કેલી હોય છે. બાકી બધી રીતે તે સામાન્ય બાળકો જેવા જ હોય છે. ત્યારબાદ અમુક કિસ્સામાં તો તેઓ કોઈ ક્ષેત્રમાં પ્રતિભાશાળી પણ હોય છે. ત્યારબાદ ડિસ્લેક્સિયા રોગગ્રસ્ત બાળકોના આવા વિશિષ્ટ લક્ષણોને કારણે તેમને વિશિષ્ટ સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. નેક્સ્ટ. ડિસ્લેક્સિયા રોગગ્રસ્ત બાળકોની અધ્યયન સમસ્યા. ડિસ્લેક્સિયા રોગગ્રસ્ત બાળકોને સમસ્યા એટલે કે અધ્યયનમાં તેમને પડતી મુશ્કેલીઓ નીચે જણાવ્યા મુજબ છે. તેઓ સાહજિક રીતે વાંચન કરી શકતા નથી. તેમને શ્રુતલેખન કરવામાં મુશ્કેલી પડે છે એટલે કે તેઓ સાંભળેલા વાક્યો લખી શકતા નથી. આ અનુલેખન કરવામાં પણ મુશ્કેલી પડે છે એટલે કે તેઓ અક્ષરોની નકલ પણ કરી શકતા નથી. તેઓ લેખિત વાક્યોનું સરળતાથી અર્થઘટન કરી શકતા નથી. પરિણામે તેમની અધ્યયનની ગતિ મંદ થઈ જાય છે. તેઓ લઘુતા ગ્રંથિ અનુભવે છે. તેઓ કલ્પનામાં રાચતા હોય છે તેથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. પરિણામે તેઓ અભ્યાસ કરવા અંગેનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. પરંતુ તેમનું વર્તન પણ અસામાન્ય બની જતું હોય છે એટલે કે તેઓ વર્તનની સમસ્યા ધરાવતા થઈ જાય છે. આ રોગને કારણે
તેઓ એકલવાયા બની જતા હોય છે. તેમની આ સમસ્યા દૂર કરવા માટે તેને વિશિષ્ટ રીતે શિક્ષણ આપવાની જરૂર પડે છે. નેક્સ્ટ, ડિસ્લેક્સિયા રોગગ્રસ્ત બાળકોનું શિક્ષણ. ડિસ્લેક્સિયા રોગગ્રસ્ત બાળકોના શિક્ષણ માટે નીચે જણાવ્યા મુજબના પગલાં લેવા જોઈએ. સર્વપ્રથમ તો તેમની સંપૂર્ણ રીતે તપાસ થવી જોઈએ. તેમની સમસ્યાનું નિદાન કરીને તેને ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ શાળામાં જ તેમને માટે વ્યક્તિગત શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારબાદ તેમની બુદ્ધિ કક્ષાને ધ્યાનમાં રાખીને તેમના માટે અલગ અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. ત્યારબાદ બાળકોને તેમની પોતાની સંભાળ લેવા માટેનું શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ આવા બાળકો વધુમાં વધુ પ્રમાણમાં સામાજિક આંતરક્રિયા કરે તે માટે તેમને સામાજિક પ્રશિક્ષણ આપવું જોઈએ, એટલે કે તેમને સામૂહિક રમતો, પ્રવાસ, પર્યટનો અને સમૂહ જીવનની પ્રવૃત્તિઓમાં જોડવા જોઈએ. નેક્સ્ટ, તેમને લેખન, વાંચન અને નિરીક્ષણ કરવા માટેનું વિશિષ્ટ પ્રશિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ તેમની અભિયોગ્યતાઓ ઓળખીને તેના આધારે તેમને ચોક્કસ વિષયો ફાળવવા જોઈએ, જેથી તેમને પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તક મળે. ત્યારબાદ આવા વિષયોમાં મળતી સફળતાને કારણે તેમના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને સરવાળે તેઓ ધીમે ધીમે અન્ય વિષયોમાં પણ રસ લેતા થશે. ત્યારબાદ તેમને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ તેમનું માનસિક આરોગ્ય જળવાઈ રહે તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ તેમને સામાન્ય રીતે વર્તન કરવા માટેનું શિક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ વર્ગખંડમાં તેમની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ. ત્યારબાદ તેમના મા બાપને પણ તેમના ઉછેર માટેનું માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ તે ઉપરાંત મંદગતિના બાળકોના શિક્ષણ માટે જે કોઈ પણ પગલાં અગાઉ સૂચવવામાં આવ્યા છે તે તમામ પગલાં આવા બાળકોના શિક્ષણ માટે પણ લેવા જોઈએ. નેક્સ્ટ, વધુમાં જણાવવાનું કે તારે જમી પર ફિલ્મમાં જે દર્શિલ સફારીનો રોલ છે તે આ ડિસ્લેક્સિયા બીમારીથી પીડાતો દર્શાવવામાં આવ્યો છે, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જોવી જોઈએ. થેન્ક યુ.